કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના વાવેલા મગફળી અને કપાસના પાક પર પાણી ફેરવાઈ ગયું છે છેલ્લા ત્રણ દિવસમાં કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદે ખેડૂતોના હાલ ખરાબ કર્યા છે ત્યારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લગાતાર બે થી ચાર ઇંચ જેટલો ભારે વરસાદ અને પવન લાગતા મગફળીના તૈયાર પાકમાં પાણી ભરાયું હતું જેના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે મારું નામ રમેશભાઈ વેલજીભાઈ ડાંગર ગામ કાળી તલાવડી સાહેબ અમે ત્રણ ત્રણ વખત વરસાદ રાઉન્ડ આવ્યો છે બરોબર તો બ બે વખત મગફળી ફીટી છે એક વખત કપા ફીટો છે બકાલું ફીટ્યું છે આમાં ખેડૂતને બહુ ચાર ચાર મહિના મજૂરી કરી અને સમજી લો કે એટલી બધી નુકસાની આવી છે ને લોકો સેર નથી અને બીજા નંબરનો કે આટલો મહેનત કરતા અને આપણે ભાવ પૂરા નથી મળતા ભાવ પૂરા ને આપણે કોઈ બી આશા રાખી બેઠા કે નવું વર્ષ આવ્યું આપણે બરોબર આપણે નવ વર્ષે આ મગફળી આવશે કપાસ આવશે આપણે કંઈ સારું કામ કરશું કોઈ સારું સાધન લેશું નવ વર્ષની અંદર ચાર બેગમાં બે પૈસા ભરશું આવી બધી નુકસાની આવે એટલે સાહેબ સમજી લો કે અમને અત્યારે સમજી લો કે એકડે પચીસ હજારની ની માર આવે પાંચ એકડ મગફળી સવા લાખની માર પડે બરોબર તો આપણે જે નફાલો હતો વરસાદમાં હાલ્યો ગયો તો સરકારને તો અમારે એટલી નિમણૂક વિનંતી છે કે અમને કોઈને સહાય જે આપે છે ને કોઈ બે હજાર ચાર હજાર સહાયનું ગુજરાત નથી પણ ટેકાના ભાવ જે એને પૂરા ખાલી કરી રાખે ને કે મણે દીઠે બસો રૂપિયા વધારે રાખે ને તો ખેડૂત પણ રાજી હોય છે સાહેબ કચ્છ જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે ભુજ તાલુકાના ચપરેડી કાળી તલાવડી ગામે મગફળીના પાકમાં નુકસાન થયું હતું જ્યારે પૂર્વ કચ્છના વોંધ ગુણાતીતપુર ચોબારી ખારોઈ ગામે મગફળી કપાસ સહિત અનેક પાકોમાં નુકસાન થયું છે તો બધાયમાં નુકસાન આવી જાય તો સરકાર જુએ છે આપણે તમે મગફળી જોવો છો ત્યાં તમે રૂબરૂ આવીને મારી મગફળીની મુલાકાત લીધી માસોની મુલાકાત લીધી બીજા નંબરમાં અત્યારે અમે મગફળીની મજૂરી પણ બહુ વધી ગઈ છે કારણ કે એક દિવસ અમે આ ઉખડીને ફરાવ્યું બીજે દિવસે પાછા દાળિયા માણસો રાખવા અત્યારે દાળિયા માણસો જળતા નો ત્યારે દાળિયા માણસોને પાછી મજૂરી ડબલ લાગે ને પછી આ હલવા ઉકલવા આપણે નમલતા સાહેબ આવી બધી પરિસ્થિતિ છે અત્યારે અને આના સિવાય સાહેબ આ પરિસ્થિતિ થતા અત્યારે ખેડૂતમાંથી હો કરતા ઓકરતા અત્યારે શિયાર ભાગ આવશે ત્યારે આપણે એગ્રોની દુકાને જાશું કે ખાતરની દુકાને જાશું ત્યારે જો લાઈનમાં ઊભું કરશે જુરિયા ખાતર નથી મળતું ડીએપી ખાતર નથી મળતું ત્યારે લેવા જાય ત્યારે કહેશે કે હવે તમે ઝુરિયાને દસથી લઈ આપીએ એક થેલી નર્મદા ફોસ લ્યો તમે ભેગી એક થેલી તમે આ ઉપરનો છટકારાનો બાવડો લ્યો તો ખેડૂત બધા કેટલા બધા પરેશાન છે આટલું બધું સરકારના થોડુંક અધિકારીને ધ્યાનમાં લેવું જોઈએ અને બેંકની અંદર કે ભાઈ આટલી બધી ખેડૂતને નુકસાની છે તો થોડુંક સાહેબને ધ્યાન લેવું જોઈએ કે ભાઈ ચાર મહિના કે છ મહિના ખેડૂતના દીકરાને બેંકની અંદરથી રાહત મળવી જોઈએ વ્યાજમાં રાહત મળવી જોઈએ પછી વીજ કંપની બિલ આપણે ભરી છે બિલ થોડીક રાહત મળવી જોઈએ આટલે આટલી બધી અપેક્ષા છે મારા ખેડૂત મગફળી બાર કલાક પાણીમાં રહે તો તમામ મગફળી ઉગી નીકળે છે જેથી ખેડૂતોને નુકસાની થાય છે આ વર્ષે વાવાઝોડાના સંદર્ભે ભારે વરસાદથી થયેલા નુકસાનનો સર્વે અગાઉ કરાયો હતો પરંતુ હજુ સુધી તેની ખેડૂતોને ચૂકવણી થઈ નથી ખેડૂતોની એક જ માંગણી છે કે જો સરકાર સહાય કરશે નહીં તો આવનાર સમયમાં ખેડૂતોની કપરી પરિસ્થિતિ ઊભી થશે